આપ સૌનું ફરીથી સ્વાગત છે આ વિડીયો સિરીઝમાં જેનું નામ છે આવો આપણે આપણા ઇમામને જાણીએ આ વિડીયો સિરીઝમાં આપણે સારાંશ કરશું એટલે રિવ્યૂ કરશું કિતાબ કમાલુદ્દીન વ તમામુને એમાનું જે લખ્યું છે જનાબ શેખ અસદુક અલ રહેમાએ આ છે વિડીયો નંબર સેવન જેમાં આપણે ડિસ્કસ કરશું ચેપ્ટર નંબર ફાઇવના ઉપર જેનું નામ છે પૈગમબર હઝરત યુસુફ અલ ઇસ્લામની ગયબતનો અહેવાલ પૈગંબર હઝરત યુસુફ અલ ઇસ્લામની ગયબતનો સમય વીસ વરસનો હતો જેમાંથી ત્રણ દિવસ એણે કૂવામાં કાઢ્યા કેટલાક વરસ જેલમાં હતા અને બાકીના વર્ષો સુધી એ શાસક હતા એટલે રૂલર હતા તેઓ મિસરમાં હતા જ્યારે કે હઝરત યાકુબ અલ ઇસ્લામ ફિલિસ્તીનમાં હતા અને તેઓની વચ્ચેનો અંતર માત્ર નવ દિવસનો મુસાફરીનો હતો હઝરત યાકુબ અલ જાણતા હતા કે તેઓના પુત્ર હઝરત યુસુફ અલીસ્લામ તેથી દૂર હોવા છતાં જીવિત છે તેવી જ રીતે આપણે બધા પણ હઝરત મહદી અજ્જલ તઆલા ફરજઉ શરીફના જીવન અને અસ્તિત્વ વિશે નિશ્ચિત છે તે છતાં કે આપણે તેઓને જોઈ નથી શકતા હઝરત યાકુબ અલઈ ઇસ્લામ તેઓની રાતમાં હઝરત યુસુફ અલીસલામની યાદમાં નૌહો કરતા હતા તેવી જ રીતે હઝરત મહેદી અજ્જલ અલ્લાહ તલા ફરજો શરીફના નિસ્થાવાન મોહિબો તેમના દિવસો અને રાતના તેઓના યાદમાં રડે છે હઝરત યાકુબ અલ ઇસ્લામ એ હઝરત યુસુફ અલી સલામની શોધ માટે તમામ પ્રયાસ કર્યા હતા તેવી જ રીતે આપણી ફરજ છે કે હઝરત મહેદી અજલ અલ્લાહ શરીફની મારેફત મેળવીએ હઝરત યુસુફ અલ ઇસ્લામની મારેફત વગરના લોકો હઝરત યુસુફ અલી ઇસ્લામની યાદ માટે હઝરત યાકુબ અલ ઇસ્લામની ટીકા કરી તેવી જ રીતે હઝરત મહેદી અલ સલામની ગઈબતમાં શિયાઓ વિરોધી લોકોના તાસીનો સામનો કરે છે જેમ હઝરત યુસુફ અલીસ્લામની ગયબત્ત કસોટી હતી એમ જ હઝરત મહેદીની ગયબત પણ એક કસોટી છે હઝરત ઇમામ જાફરે સાદિક અલયલામે ફરમાવ્યું કાયમ અજ્જલ્લાહ તા ફરજઉ શરીફ પણ પૈગંબર યુસુફ અલીસ્લામતી સમાનતા રાખે છે હઝરત યુસુફ અલીસલામના મોટા ભાઈઓએ તેઓને ગુલામ તરીકે વેચી દીધા હતા છતાંય તેઓ મળ્યા ત્યારે તેઓને ઓળખી શક્યા નહીં ત્યાં સુધી કે હઝરત યુસુફ સલામ પોતાનો પરિચય કરાવ્યો અને કહ્યું હું યુસુફ છું અને આ મારો ભાઈ છે જેમ હઝરત યુસુફ સલામે મિશ્રના શાસક તરીકે તેઓના ભાઈઓ સાથે વાતચીત કરી પરંતુ એ લોકો તેમને ઓળખી શક્યા નહીં તેવી જ રીતે હઝરત મહેદી અજ્જલાહ તાલા ફરજુ શરીફનો વ્યક્તિત્વ પણ આપણાથી છુપાયેલો છે હઝદ યુસુફ સલામ તેમની વચ્ચે ચાલતા બજારમાં તેમની પાસેથી પ્રસાર થતા અને તેમની વચ્ચે બેસતા અને તેઓ તેમને ઓળખી શક્યા નહીં ત્યાં સુધી કે અલ્લાહ જે સર્વશક્તિશાળી છે એણે ઇલાઈ હુજતને પોતાની જાહેર કરવાની મંજૂરી આપી હઝરત કાયમ અજ્જરલ્લાહ તાલા ફરજ શરીફ પણ લોકો દરમિયાન હશે પરંતુ લોકો તેઓને જોઈ શકતા નથી ઓળખી શકતા નથી આગળ ઇમામ બીજી હદીસ જણાવે છે કે જ્યારે હઝરત ઇબ્રાહીમ અલય સલામને બાળવા વાસ્તે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો હતો જીબ્રાહી તેમના માટે જન્નતનું વસ્ત્ર લાવ્યા અને તેઓ સલામને તે પોશાક પહેરાવ્યો તે વસ્ત્રએ તેઓ સલામનું ગરમી અને ઠંડીથી રક્ષણ કરી અને જ્યારે તેમનું મૃત્યુ નજદીક આવ્યું ત્યારે તેમણે તેને બાજુબંધ તરીકે હઝરત ઇસ્હાક સલામને બાંધી દીધો જેમણે બદલામાં હઝરત યાકૂબ સલામને બાંધી દીધો અને જ્યારે હઝરત યુસુફ સલામનો જન્મ થયો ત્યારે

اِن حضرت سلمان علیہ سلام کی انگوٹھی پنو پاسے ہسے اللہ حضرت امام حیدی اجز اللہؤ تعالا فرض اشریفنا ظہور میں جلدی کرے اجز اللہؤ تعالا فرضؤ شریفنا نوران چہرہ زیارت ناپنے شرف آے اللہ امین سلو اللہ محمد واؤل محمد اللهم صل على الله محمد وعلى محمد وعجل فرجهم <applause>